બરવાડા શહેર આજે સંપૂર્ણ બંધ. નાગરિક સંમતિ દ્વારા વેરા વધારો તેમજ આકારણી મુદ્દે પ્રત્યે હાલાકીને લઈને બંધનું એલાન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાયો હતો, ત્યારબાદ આકારણી મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા આજે બરવાડા શહેર સંપૂર્ણ સજ્જડ બંધ રહ્યું હતું. આકારણી મુદ્દે પડતી હાલાકી મામલે વહેલી તકે નિકાલ આવે તેવી કરાય માંગ, જ્યારે ગટરવેરો નવા વર્ષથી અને સંપૂર્ણ ગટર કાર્ય પૂર્ણ થયા બાદ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બરવાડા શહેર આજે સંપૂર્ણ બરવાડા નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ બરવાડા શહેરમાં લોકોને પડતી આકારણીને હાલાકીને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. વેરા વધારાના પગલે બે દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચવામાં આવ્યો હતો, પરંતુ આકારણી બાબતે કોઈ નિકાલ ન થતાં બરવાડા નાગરિક સમિતિ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે યથાવત રાખતા આજે બરવાડા શહેર સંપૂર્ણ જોવા મળ્યું હતું, ત્યારે વેપારીઓ અને નાગરિકો તેમજ નાગરિક સમિતિ દ્વારા વહેલી તકે આકારણીમાં પડતી તેમજ ગટરવેરો વધારો હાલ ગટર વ્યવસ્થા પૂરતી ન હોય જેને લઈ હાલ પૂરતો ગટરવેરો પરત ખેંચી સંપૂર્ણ ગટર વ્યવસ્થાનું કામ કર્યા બાદ અડધા વર્ષથી લાગુ કરવાના બદલે નવા વર્ષથી લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગત રવિવારના રોજ બરવાડા નગર સમિતિના બરવાડા શહેરના જૈન ઉપાશ્રય ખાતે યોજાઈ હતી, જે બેઠકમાં મોટી સંખ્યામાં નગરજનો અને વેપારીઓ એકત્ર થયા હતા અને બરવાડા નગરપાલિકા દ્વારા વેરાની રકમમાં કરાયેલ ધરખમ વધારાના વિરોધમાં બરવાડા શહેરના તમામ વેપાર ધંધા રોજગાર 1 નવેમ્બર 2023 ના રોજ સ્વયંભૂ સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને બરવાડા નગરપાલિકા દ્વારા 30 ઓક્ટોબરના રોજ સામાન્ય સભા યોજી નગરપાલિકાના તમામ સભ્યોએ સર્વાનુમતે વધારો કરાયેલ વેરો પરત ખેંચવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો, તેમજ આકારણી મુદ્દે પડતી હાલાકી મામલે વહેલી તકે નિરાકરણ આવે તેવો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે જ માત્ર સરકારના નિયમ મુજબ ગટર વેરો 300 રૂપિયા વધારો યથાવત રખાયો હતો, ત્યારે આજે વહેલી સવારથી જ બરવાડા શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડી બંધના વિરોધમાં જોડાયા હતા. વેપારીઓ અને બરવાડાના નગરજનો તેમજ નાગરિક સમિતિ દ્વારા ગટર વ્યવસ્થા હાલ સંપૂર્ણ પૂર્ણ થઈ ન હોય તેમજ ગટર વિરોધ લાગુ કરવામાં આવ્યો છે તે અડધા વર્ષથી લાગુ કરવામાં આવ્યું છે, તે આગામી વર્ષની શરૂઆત સાથે જ ગટર કાર્ય પૂર્ણ કરી ત્યારબાદ ગટર વેરો વધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ આકારણીનો મુદ્દો જે મુખ્ય મુદ્દો હોય, લોકોને આકારણી કઢાવવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કાયદા બાબતનું કારણ ધરી આકારણીની ન કાઢી આપતી હોય, જેમાં આકારણી બાબતે પડતી હાલાકીના મુદ્દે વહેલી તકે નિરાકરણ આવે તેને લઈ આજે સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો અને વહેલી તકે આકારણીને લઈને પડતા પ્રશ્નો અંગે નિરાકરણ આવે તેમજ ગટર કાર્ય પૂર્ણ થયા બાદ જ ગટર વેરો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની તમામ પ્રકારની દુકાનો હાલ બરવાડામાં બંધ જોવા મળી હતી. ચિંતન વાઘોડિયા, જેડેશ ટીવી, બરવાડા. આપનો પરિચય? ભૂપેન્દ્રભાઈ મગનભાઈ, લાતીવાડા, બરવાડા. આપણા નાગરિક સમિતિમાં શું હતું? નાગરિક સમિતિમાં એવું, અમે ગયા હતા ત્યારે પ્રમુખ, હું નાગરિક સમિતિનો પ્રમુખ છું અને જે અમારે વાંધો હતો એ મેં રજૂ કર્યો, પણ સ્વીકારતા નથી. અમારે તો વધારે મુખ્ય મુદ્દો હતો અમારે આ આકરણીનો. એમાં સાહેબો એવું કહેતા ચીફ ઓફિસર કે તમારે ધ્યાન લડવું હોય લડો, કાયદાને આધીન બધું કામ કરજો. તે પછી અમે એમને મંત્રણા કરવાની મૂળે તો કે અમે મારી રીતે લડી છીએ અને એનું સારું પરિણામ આવશે એવી પણ અમે અપેક્ષા રાખી. આજે બરવાડા કેટલું બંધ અને લોકોનો વેપારીઓ કેવો પ્રતિસાદ? બરવાડા સંપૂર્ણ બંધ છે, એક પણ દુકાન ખુલ્લી નથી. આજે આવશ્યક દુકાનદારો હોય એને પણ 8:30 સુધી રાખી બંધ કરી દીધો. આખો સન્નાટો આખા બરવાડામાં ફેલાઈ ગયો છે.